નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે ચોમાસુ કેટલો કયા કયા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે અને એમની સાથે અત્યાર સુધીમાં ખેડૂતોએ કેટલા ટકા જમીનમાં વાવેતર કર્યું છે અને કયા કયા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે તે બધું જ આપણે સમજવું છે સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે જે વિંડીના માધ્યમથી આ વખતે ગુજરાતની અંદર આજે કયા જિલ્લામાં વરસાદ વરસાદ પડવાનો છે અને કેવો વરસાદ પડવાનો છે સૌથી પહેલા તો એ સમજી લઈ અને જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેમને લઈને ગુજરાતની અંદર કયા જિલ્લામાં વરસાદ પહેલા આવવાનો છે આપણે મીંડીના માધ્યમથી જોઈ રહ્યા છીએ કે સમગ્ર ગુજરાતની અંદર અત્યારે માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે પરંતુ કોઈ જ જગ્યા પર ભારેથી ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી આજના દિવસને લઈને બાર તારીખ છે આજે અને આજે આપણે સૌપ્રથમ એ જોઈએ છીએ કે કચ્છમાં પણ વરસાદ છે પરંતુ માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ આગાહી છે આ બાજુ આપણને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે એટલે કે એ જગ્યા ઉપર પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આ સાથે જ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે જેમાં પાલનપુર મહેસાણામાં આપણને વરસાદ દેખાય છે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે કારણ કે કોઈ જગ્યા ઉપર સૌથી વધારે ગ્રીન નિશાન નથી કારણ કે જે આ સાઈડ આપણને દેખાઈ રહ્યું છે વલસાડ પાલ રહ્યો છે એ જગ્યા ઉપર ભારે વરસાદની સંભાવના છે છે આ જે ગ્રીન કલર એ સૂચન કરે છે કે આ જગ્યા ઉપર ભારે વરસાદની સંભાવના છે પરંતુ ગુજરાતમાં આપણને ફક્ત એક જગ્યા ઉપર જ ગ્રીન નિશાન દેખાઈ રહ્યું છે એટલે કે આ એક જ જગ્યા ઉપર આપણને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મધ્યપ્રદેશની અંદર પણ અત્યારે વરસાદ છે મધ્યપ્રદેશના ઘણા બધા વિસ્તારો છે ઇન્દોર છે ભોપાલ છે એ જગ્યા ઉપર અત્યારે આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે અને એમને લઈને ગુજરાતના એટલે કે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે એમાં આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે બાકી કોઈ જ ગુજરાતના બીજા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના નથી આપણને જેમ જેમ ધીમે ધીમે આપણે આગળ જઈએ એમ જે ત્રણ દિવસની આગાહી કરવામાં આવી હતી વરસાદની કે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એમાં ગઈકાલે હળવોથી મધ્યમ વરસાદ ત્રણ દિવસ માટે પડી ગયો હવે જે વરસાદ આવશે એમાં ધીમી ધારે પણ વરસાદ આવવાની શક્યતા છે આ સાથે જ સોળ અને સત્તર તારીખથી વરસાદનું જે ઉગ્ર રૂપ છે તે આપણને જોવા મળવાનું છે કારણ કે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે તેમની અસર ગુજરાતના દક્ષિણ ભાગમાં આપણને થઈ રહી છે એટલે કે સોળ સત્તર તારીખથી ગુજરાતની અંદર સમગ્ર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે એ સમજી લઈએ કે આજે એવા કયા વિસ્તાર છે કે જે હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ કયા એવા જિલ્લાનો સમાવેશ થાય છે જેમાં આપણે વાત કરી લઈએ દક્ષિણ ગુજરાત છે એમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ બાકીના જે જિલ્લાઓ છે તેમની અંદર હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ બધા જ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની જ આગાહી કરવામાં આવી છે આપણે સૌથી પહેલા સૌરાષ્ટ્રની કચ્છની વાત કરી લઈએ કારણ કે હવામાન વિભાગે જે આગાહી કરી એ મુજબ કયા સ્થળ ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યાં બ્લ્યુ કલર દેખાઈ રહ્યો છે એમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એટલે કે બનાસકાંઠાથી લઈ અને વલસાડ દમણ અને દાદરા નગર હવેલી સુધી ફક્ત હળવાથી મધ્યમ વરસાદની કરવામાં આવી છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ વડોદરા જેમ જેમ આપણે ઉત્તર ગુજરાતથી નીચે આવતા જઈએ મધ્ય ગુજરાત તરફ એટલે કે છોટાઉદેપુર ભરૂચ નર્મદા અને એ પછી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે ભારે વરસાદની કોઈ જ સંભાવના નથી ફક્ત આપણે કહી શકીએ કે વલસાડની અંદર આપણને ભારે વરસાદ દેખાય કારણ કે મહારાષ્ટ્રની અંદર અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મધ્યપ્રદેશની અંદર વરસાદ વરસી રહ્યો છે એટલે કે દક્ષિણ ભાગમાંથી વરસાદ આવે છે બાજુમાં મધ્યપ્રદેશમાંથી વરસાદ આવે છે એટલે કે બંને વરસાદ ભેગા થાય છે અને દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર વલસાડ ડાંગ છે એ જગ્યા ઉપર આપણને વરસાદ વરસાદ જોવા મળે છે ભારે હવે એ વિસ્તારની વાત કરી લઈએ પર જ્યાં ગાજવીજ સાથે હળવાતી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે આપણે ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાતની વાત કરી હતી હવે આપણે વાત કરીએ કચ્છથી લઈને જે આખો સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે એમાં કચ્છમાં પણ હળવાતી મધ્યમ વરસાદની આગાહી છે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને બોટાદ આ એ વિસ્તારો છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે બે દિવસ માટે કે આજે અને આવતીકાલે પણ હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ સતત ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જો હું વાત કરું કચ્છની કે કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો જરૂરી નથી કે આખા કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે કચ્છના અમુક તાલુકા એવા પણ હોય છે કે જ્યાં ભારે વરસાદ પડે છે એટલે કે એક કે બે તાલુકાને બાદ કરતા બાકીના બધા તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડે છે બાકીના ઘણા અમુક ગામડા એવા પણ હોય છે કે જ્યાં વરસાદ નથી પડતો એટલે કે હવામાન વિભાગ જે આગાહી કરે છે તેમાં ફક્ત એક જિલ્લાને ધ્યાનમાં રાખવામાં આવે છે કયા તાલુકામાં કયા ગામડામાં વરસાદ પડશે તે હજુ નક્કી નથી હોતું કારણ કે તેના આજુબાજુના વિસ્તારો ઉપર વિસ્તારો ઉપર આધાર હોય છે કે વરસાદ કઈ જગ્યા ઉપર પડશે જેમ કે આપણે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની વાત કરી તો તેમના થકી વલસાડમાં વરસાદ પડે છે એટલે કે જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે સોળ અને સત્તર તારીખની આજુબાજુ બંગાળની ખાડીમાં જેમને લઈને ગુજરાતની અંદર સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હજુ ચાર પાંચ દિવસ પછી આ જગ્યા ઉપર એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેમને લઈને ગુજરાતની અંદર વરસાદ પડશે હવે એ સમજી કે હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે મુજબ ગઈકાલે ગુજરાતમાં કેવો વરસાદ પડ્યો હતો તેમાં પણ જે આજે આગાહી કરવામાં આવી છે તે મુજબ જ સાર્વત્રિક વરસાદ ગુજરાતની અંદર આપણને જોવા મળ્યો હતો કચ્છ સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો આ સાથે જ બનાસકાંઠાથી લઈને વલસાડ દાદરાનગર હવેલી દમણની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હતી એ મુજબ અમુક તાલુકામાં અમુક ગામડાઓમાં વરસાદ પડ્યો છે હવે એ સમજી લઈએ કે જે ગઈકાલ સુધી હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ મુજબ જે વરસાદ પડી રહ્યો છે તે અત્યાર સુધીમાં કેટલો વરસાદ નોંધાયો છે અને એમની સાથે કેટલા કેટલા પાકમાં અત્યાર સુધીનું વાવેતર કેટલા પાકોનું થયું છે અને કેટલા ટકા વરસાદ નોંધાયો છે ગુજરાતમાં અત્યાર સુધીમાં પચીસ ટકા વરસાદ નોંધાયો છે સિઝનનો અગિયાર હતું તેમને લઈને બસો ત્રેવીસ પોઈન્ટ સાડત્રીસ મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે દસ જુલાઈ સુધી અગિયાર જૂનથી લઈને દસ જુલાઈ અગિયાર જુલાઈ સુધી બસો ત્રેવીસ પોઈન્ટ સાડત્રીસ મિલીમીટર વરસાદ અત્યાર સુધીમાં ગુજરાતમાં નોંધાયો છે હવે વાત કરીએ કે રાજ્યના

પાંચસો એકથી લઈને એક હજાર મિલીમીટી મિલીમીટર સુધીનો વરસાદ ગુજરાતની અંદર છેલ્લા એક મહિનામાં નોંધાયો છે અગિયાર જૂને ગુજરાતની અંદર ચોમાસું બેસી ગયું હતું અને તે પછી અગિયાર જુલાઈ સુધી આવતા આવતા આટલો વરસાદ એટલે કે પચીસ ટકા સુધીનો વરસાદ નોંધાયો છે હવે એ વાત કરવી છે કે અત્યાર સુધીમાં પચીસ ટકા જે વરસાદ નોંધાયો છે તેમાં સુડતાળીસ ટકા ખેડૂતોએ અંદર વાવેતર કરી દીધું છે ગુજરાત ની અંદર ચારથી ચોમાસું બેઠું એટલે કે એક મહિનાની અંદર ગુજરાત ની અંદર સુડતાળીસ ટકા જમીનમાં વાવેતર થઈ ચૂક્યું છે સૌથી વધારે મગફળી પાકનું ચૌદ પોઈન્ટ નવ લાખ હેક્ટરમાં વાવેતર અત્યાર સુધીના ખેડૂતોએ કરી દીધું છે આ સાથે જ કપાસનું અઢાર પોઈન્ટ સાઠ લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે છેલ્લા એક મહિનાથી ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ એટલે કે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે કોઈક જગ્યા ઉપર વાવણીલાયક વરસાદ થઈ રહ્યો છે જેમને લઈને કપાસ મગફળી તેલીબિયાનું વાવેતર કરી દેવામાં આવ્યું છે તેલીબિયાનું અત્યાર સુધીમાં અઢાર પોઈન્ટ પંચોતેર લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે આ સાથે જ ગુજરાતની અંદર જે વરસાદ પડી રહ્યો છે તેમને લઈને પણ હજુ સતત ત્રણ ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની જાગાઈ છે સાંજ સાંજ થશે અને એ પછી ગુજરાતની અંદર ધીમે ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે કારણ કે દિવસભર અમુક એવા વિસ્તાર છે કે જ્યાં વફારો થઈ રહ્યો છે અને સાંજ પડતા જ વાદળછાયા વાતાવરણની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે કરવામાં આવતી હોય છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ પડતો હોય છે પરંતુ ધીમે ધીમે જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેમને લઈને આગામી દિવસોમાં ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ થવાનો છે એટલે કે અમુક ગામડા વાશે હશે કે જેમને બાદ કરવામાં આવશે અને એમની સાથે જ બધી જગ્યા ઉપર વરસાદ પડવાનો છે અને આ સાથે જ અત્યારે જે દરિયાકાંઠેના વિસ્તારો છે ત્યાંથી પચાસથી સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે એટલે કે દરિયામાં પણ કરંટ જેવી સ્થિતિ અમુક જગ્યાઓ પર આપણને દેખાઈ રહી છે અને ધીમે ધીમે જે આ વરસાદ છે તે ગુજરાતની અંદર પ્રસરી રહ્યો છે ધીમે ધીમે જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં હજુ પણ સિસ્ટમ સક્રિય થઈ રહી છે બંગાળની ખાડીમાં એટલે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે સાયક્લોનિક સર્ક્યુલેશન આવી રહ્યું છે એ પહેલાં મહારાષ્ટ્રના જે ભાગો છે તેમાં જવાનું છે એ પછી એ જ વરસાદ મધ્યપ્રદેશમાં જશે અને અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્રનો જે વરસાદ છે એ ગુજરાત તરફ આવવાનો છે છે ને ગુજરાતમાં દક્ષિણ સર્વત્ર પ્રસરી જવાનો વરસાદ એટલે કે આખા ગુજરાતમાં સોળ કે સત્તર તારીખ પછી ભારે થતી ભારે વરસાદની આગાહી છે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર